ઓડિશા માધુભાઈ હતા ભાઈ ગામ બગડાણાની બાજુમાં કર્મદિયા. આમ રહું છું હું સુરત. અત્યારે સુરત રહું. હા બરોબર. શું માનતા રાખી? મેં બાધા લીધી હતી માતાજી. મારી માતાજી આવી જાય તો હું તમને ભેળ્યો ને રૂંદડી ફેરી પર ચડાવી અને કકડાટ હતા એ પણ મટી ગયા. બધું રીતે સારું થઈ ગયું. પૈસા ટકા એ નતા અમારી પણ આવતા, પણ ત્યારથી અહીંયા બાધા લીધી પછી મારે બહુ સારું છે. રિક્ષામાં પણ સારું છે, ધંધામાં. હા ધંધામાં. અને પછી મારું લાયસન્સ કાગળિયા પડી ગયા હતા તો એની બાધા મેં લીધી તો એ પણ મળી ગયું મને બીજે દિવસે. બરોબર. એટલે તમે કેટલા રવિવાર અહીંયા ભર્યા? છ રવિવાર. ક્યાં? મારે કઈ જગ્યાએ? મહિના હતા અહીંયા ખોખાર મેલડીમાં. અહીંયા છ રવિવાર ત્યાં. એટલામાં તમારા માતાજી ધૂણવા આવી ગયા. હા આવી ગયા. બીજા જ રવિવારે આવી ગયા. બીજા જ રવિવારે આપોઆપ ધૂણવા આવી ગયા તમારા માતાજી. અને જે તમારા ઘરમાં કકડાટ કંકાસ થતા હતા એ પણ બંધ થઈ ગયા. બધું. અને ધંધા ટકે પણ બધું સારું થઈ ગયું. કેટલા રવિવારમાં? બીજા રવિવારમાં જ થઈ ગયું. આ છ રવિવાર મેં ભર્યા. બરોબર. આ છઠ્ઠો રવિવાર થયો અને બીજા રવિવારમાં જ આ બધું સારું થઈ ગયું. એમ બારે ધામ આવ્યા પછી રવિવાર જ મને માતાજીને એટલી કૃપા થઈ ગઈ ને કે હું એની પાસે પૈસા નથી માંગતો હતો ને તો એ લોકો મને હવારમાં જ દેવા આવ્યા. બોલ મારે બાધા ભરવા આવવાનું. બરોબર. એટલે પહેલા કેટલા સમયથી નતા આપતા? એ તો ઘણા આજ દઉં કાલ દઉં એમ કર્યા કરતા હતા પણ એ બધું આવી ગયું. બરોબર. એટલે ઘણા સમયથી નતા આવતા એ પૈસા ખાલી તમે માતાજીના સાનિધ્યમાં રવિવાર ભર્યા. હજુ માતાજીનો ભેટો નહીં થયો કેવા, ખાલી રવિવાર ભર્યા શ્રદ્ધાથી ભાવથી. એટલામાં આટલું બધું સારું થઈ ગયું તમારે પહેલા કરતા. જીવન બદલાઈ ગયું આખું. આખું બદલાઈ ગયું. બરોબર. ગંગાબેન ક્યાંથી આવવાનું? લંગડી હાલતી હતી તો મને એમ થયું કે હું માનતા રાખું મેરડી માં. તમારા નામ નો ચાંદલો કરું છું. જો હવા પડતા સારું થઈ જાય તો હું રામ રામ નો ચોપડો લખી તમારા ચાલવા માંડે. આ બાબાને હકું થઈ જાય ને હવે પૂરું થઈ જશે તો ફરી એકવાર આવીશ. અત્યારે પણ રાજી ખુશીથી ચડાવશે ચુંદડી. બરોબર. એટલે પહેલા કેટલા ટાઈમથી શક પણ નહોતું? એટલે હમણાં જ બે ત્રણ ખાસો ટાઈમથી નહોતું થતું પણ હમણાં બાધા રાખ્યા પછી થયું એમ. બરોબર. માનતા રાખી માતાજીની એ પછી થઈ ગયું. ખોખડ મેલડી માની. મારું અરુણાબેન. જોરથી બોલો તો. અરુણાબેન ક્યાંથી આવવાનું? વડોદરાથી. શું માનતા રાખી હતી? મેં એવી માનતા રાખી હતી કે મારી બેબીને કઈ પણ જોબ કેનેડા મળી જાય. બરોબર. તો એના માટે હું માનતા કરીશ તો માતાજીની ચુંદડી નારિયેળ ને ફૂલનો હાર ભાભી પ્રેગ્નેન્ટ હતા તો છોકરો આપે એમ કરીને. બરોબર. એટલે તમારા ભાઈના શેની તકલીફ હતી? સિકલ સેલ. એટલે એનથી શું થાય? એનથી એને લોહીમાં એની રગો છે ને તે આમ દાતળ આકારની છે એટલે એને લોહી અટકી જાય એટલે પછી એને દુખાવો ચાલુ થઈ જાય. બરોબર. એટલે એ મટી જાય એની માટે તમે માનતા રાખી હતી તો માનતા રાખીએ પછી એને વચ્ચે દુખતું હતું પણ પછી અમારે દવાખાનામાં નતા લઈ જવા પડતું. બરોબર. એટલે વગર દવાખાને જાય વગર મટી ગયું માનતા રાખવાથી. અને બીજી શું માનતા રાખી હતી? બીજી ભાભી પ્રેગ્નેન્ટ હતા તો છોકરો આપે. બરાબર. દીકરો આવે એની માટે ની માનતા રાખી હતી તો માનતા રાખીએ પછી દીકરો આવ્યો. હા. બરોબર. કયા માતાજી માનતા રાખી હતી તમે? ફુંખાર મેં. ભલે વાંધો. ભાનુબેન આરત. જોરથી બોલો તમે. ભાનુબેન આરત. ક્યાંથી આવવાનું? ગામ ભથાળા તા દેબારિયા. બરાબર. શું માનતા રાખી હતી? મારા પપ્પાને પથરીનો દુખાવો હતો અચાનક દુખાવો થયો. ₹47,500 કેવા કંઈક નીકળ્યા. બરાબર. તો 50,000 નો કંઈક લોચો આવતો હતો તો પછી મેં માન ગભરાઈ ગયો તો ભાઈ માતાજી માનતા રાખી
તો આ રીતનું માતાજી કદાચ ઓકે થઈ જાય બધું, તો હું આ શ્રીફળ ચુંદડી નગરબતી ચડાય. તો પછી થોડું યાદ થઈ એટલે સાહેબ ગાડીમાંથી ઉતરે એટલે કે બસ મારા સીટ નીચેથી કે મળી ગયા, વાંધો નહીં કે ચિંતા ના કરતો. બરોબર, એટલે 50,000 તમારા માથે આવતા હતા? મારા માથે આવતા. એટલે તમે એમ કીધું કે મળી જાય એમ, ગમે ત્યાંથી જ્યાં ખોવા હોય ત્યાંથી? હા, મારા માથે ના આવે બધું થઈ ગયા માથે. બરોબર, તો માનતા રાખીએ પછી એ પૈસા ક્યાંથી મળ્યા? ગાડીની સીટ નીચેથી મળી ગયા પૈસા, અને તમે બચી ગયા એમ, તમારું નામ ના આવ્યું. બરોબર, કયા માતાજી માનતા રાખી હતી? ક્યાંથી આવવાનું? મોટેરા. મોટેરાથી. શું માનતા રાખી હતી? માનતા રાખી હતી ચુંદડી ચડાઈ. બરોબર, શું થયું હતું? છોકરાને સંબંધ નતો દોઢ વર્ષ. તમાર છોકરાને સંબંધ નતો થતો એમ? દોઢ વર્ષથી નતો. બરોબર, માનતા રાખી તો થઈ ગયો રવિવાર. દોઢ વર્ષથી સંબંધ નતો થતો, માનતા રાખી પછી કેટલા સમયમાં થઈ ગયો? અરે ઓલા રવિવારે માનતા રાખી ત્યારે રવિવારે. કયા માતાજીને માનતા રાખી હતી? કયા મેરડીમાં? બરોબર, માનતા રાખીએ પછી એક જ અઠવાડિયામાં થઈ ગયો સંબંધ, જેવું જોયું હતું તેવું મળી ગયું. ભલે, ક્યાંથી આવવાનું? બરોબર, શું માનતા રાખી હતી? શ્રીફળચુંદડી નગરબતી. એ શેની માટે? એટલે મારા નડતી સંબંધ નતો થતો, તો ગમતો નતો. પછી અમે માનતા રાખી એટલે મહિનામાં થઈ જાય એમને ગમી. બરોબર, એટલે પહેલા કેટલા સમયથી નતો થતો? 10 વર્ષ જેવું થઈ ગયું. 10 વર્ષથી સંબંધ નતો થતો? થતો. અને તમે કયા માતાજીની માનતા રાખી? મેરડીમાં માનતા રાખી, શ્રીફળચુંદડી નગરબતી. તે એક મહિનાની અંદર થઈ ગયું ને ગમી ગયું ને તાર, પણ હવે પડી જશે એટલે હું પાછી દર્શન કરાવવા લાવી બેન લે. બરોબર, એટલે 10 વર્ષથી સંબંધ નતો થતો, તમે ખાલી માતાજીની એક શ્રીફળચુંદડી અગરબત્તી માની, ખુંખાર મેરડી માની, અને માનતા રાખીએ પછી એક જ મહિનામાં થઈ ગયો સંબંધ, એમને જેવું જોઈતું તેવું મળી ગયું. હાથે ગમીને થઈ. ક્યાંથી આવવાનું? પાલનપુર. શું માનતા રાખી છે? ગાયની, ગાય નથી વેચાતી, કિંમત જોઈતી કિંમત નથી આવતી. બરોબર, કીધું કે કિંમત આટલી આવશે. બરોબર, એટલે ગાય તમારે વેચવાની હતી પણ તમારે જોઈતી હતી એટલે કિંમત નથી આવતી. એટલે પહેલાં કેટલી કિંમત કહેતા હતા? 40,000. અને તમે માનતા રાખીએ પછી 47. એટલે તમારે 47 જોઈતા હતા અને 47,000 વેચાઈ ગઈ ગાય તમારી. બરોબર, કયા માતાજીની માનતા રાખી હતી? ભીખાભાઈ. ક્યાંથી આવવાનું? મિથરા. એ ક્યાં આવ્યું? સાણંદ બાજુ. બરોબર, શું માનતા રાખી હતી? પાકીટની રાખી હતી. પાકીટ ખોવાઈ ગયું, પાકીટ મળી ગયું. બરોબર, પાકીટ ખોવાઈ ગયું એટલે મળી જાય એની માટે માનતા રાખી હતી. તો કઈ રીતે મળ્યું પાકીટ? ત્યાં છોકરાએ બોલાવી લીધો કે અહીંયા જોડે જે જગ્યાએ ખોવાઈ ગયું હતું એ જગ્યાએ, એ જ જગ્યાએથી એક છોકરાએ ફોન કરી માનતા રાખે. પછી ફોન કર્યો, નામે આલી માન કે પાકીટ તમે શું હોય કે પાકીટ હોય દો. બરોબર, પાકીટ મારું ખોવાઈ ગયું. મને કઈ ભાઈ ભાઈ બીજા લઈ જાય, મેં લઈ લીધું. બરોબર, ઘરે મેળ તો મને ઘરે લઈ જાય. એટલે માનતા રાખીએ પછી એમને સામેથી તમને આપી દીધું પાકીટ પાછું. એટલે કઈ જગ્યાએ ખોવાઈ તું એક્ઝેક્ટ? રાધિકા હાઉસ, લો ગાર્ડન ની બાજુ. બરોબર, એટલે ત્યાંથી મળે ખરું પાકીટ? ના મળે, ખુદા મળી જ્યુ મારી મારી શ્રદ્ધા રાખે મળી જ્યુ મને. બરોબર, એટલે ત્યાં મળે જ નહીં, ભીડભાડ વાળો એરિયા મળે જ નહીં, રોડ ઉપર બધા ગમે તે આવે. બરોબર, પણ માનતા રાખીએ પછી ત્યાંથી મળી ગયું. કયા માતાજી માનતા રાખી હતી? ખુંખા મેરડી માની. ક્યાંથી આવવાનું? સુરત થી. સુરત થી. શું માનતા રાખે? માતાજીને માનતા હતી કે 2 વર્ષથી મારું એડમિશન અટકી ગયું હતું. શેમાં? કેમિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમામાં. બરોબર, અને મેં 2 કિલો પેંડા ધરવાની માનતા રાખી હતી અને 2 જ મહિનામાં મારું એડમિશન થઈ ગયું વગર એલસી. વગર એલસી એડમિશન થઈ ગયું. એડમિશન કોઈ રીતે થતું જ નહોતું, 2 વર્ષથી અટકેલું હતું. બરોબર, અને વગર એલસી લઈ લીધું. માનતા રાખી એ પછી વગર એલસી? હા. એ તમારે એડમિશન થઈ ગયું, તમારે જે કોલેજમાં કરવાનું હતું એ જગ્યાએ. બરોબર, કયા માતાજી માનતા રાખી હતી? બુખાર મેળ. માનતા રાખીએ પછી એડમિશન થઈ ગયું. માનભાઈ મકવાના. ક્યાંથી આવવાનું? હું ભાયલીથી આવું છું. બરોબર, શું માનતા રાખી હતી? મારો ભાઈ ખોવાઈ ગયો હતો, તો અમારા ભાઈ ભણ્યા સમજણ પાડીએ, પર મન મેં મન ત્યાં ભણી, તો માતાજી અમારા ભાઈને પાછો લાવી દીધો. એક અઠવાડિયાની અંદર રવિવાર આવ્યો ને શનિવાર સવારમાં તો વહેલો આવી ગયો અમારો ભાઈ. તો અમે અહીંયા આવ્યા હતા, 2 વાર આવ્યા, પણ વાવાઝોડાના હિસાબથી અમે એકવાર પાછા ગયા. ફરી વાર અમે ઠેઠ આવ્યા, માતાજીનો પ્રસાદ જમીન પાછા ગયા કે ફરી વાર આવજો. ત્યારે અમે આજે આવ્યા છે, આજે અમે પગે લગાડ્યો છે ભાઈને, નારી ચુંદડી ચડાયું છે, પણ દર્શન કરવા માટે અમે ઉભા છે. બરોબર, એટલે કેટલા દિવસથી એ જતા રહ્યા હતા? એ 1 તારીખે ગયો ને 20 તારીખે આવ્યો. પણ અમને ઘણા દિવસ પછી અમારા ભાઈએ ફોન કર્યો. બરોબર, એટલે માનતા રાખી તમે માતાજીની, એ પછી કેટલા સમયમાં આવી ગયા? પછી તો અઠવાડિયા પહેલો આવી ગયો, મને કે રવિવાર સુધીમાં આપણે મુદત, એક શનિવાર તો આવી ગયો, એક અઠવાડિયામાં જ આવી ગયા. એટલે સામેથી આવી ગયા એની સાથે મારા ઘર પાસે પૈસો નહીં પાસે. વગર પૈસે કલકત્તા થી અહીં આવી ગયા. કલકત્તા, બોમ્બે, યુપી, બંગાળ બધે બહુ બહુ ફર્યો.
પણ એને આવવાનું એને ગુજરાત નથી પડતી, પણ આ માતાજી એમાં ભાઈ પાછો આવ્યો. કયા માતાજી? આ કુખડ મેલડી. બરોબર, એટલે માનતા રાખી ને પછી એ સામેથી આવી ગયા પાછા વગર પૈસે. એમને જો કોઈ પૈસા નતા, પૈસો નતો, તો એ ચેક ઘેર પહોંચી ગયા. તમારા મારા ઘરે સવારના પરમે મે સુઈ રેલા ને આવી ગયો ભાઈ અમારો સામેથી જ આવી ગયો. સામેથી આવી ગયો. અગરબત્તી અને ભાઈ ને પગે લગાડીશું. બરોબર, ખાલી એટલા મત માતાજી પાછા લઈ આપ્યા તમારા ભાઈ. બરોબર, ભલે ભાઈ આઈ ગયો ને. અમે મારું નામ જાપોડિયા રમેશભાઈ અરજીભાઈ બગોદરા થી આવું છું. અને મારા ભરતી દબાવવાનું મશીન છે. આના આના કામની વાત થતી હતી. ઓમકાર મેલડી માને બાધા રાખવાથી મારું કામ થઈ ગયું, એટલે હું રહેવાડે શ્રીફળ ચુંદડી માતાજીને અર્પણ કરીને મારી બાધાને પૂર્ણ કરું. બરોબર, એટલે મશીનનું કામ તમારે આવતું નહોતું એમ? હા ના હા ના થતું હતું, એટલે તમે કામ મળી જાય. કામ રાખેલું હતું, હા ના હા ના થતું હતું સાહેબ. પછી માતાજીની દયાથી બાધા રાખવાથી મારું કામ પાકું થઈ જાય. એની માટે તમે માનતા રાખી હતી. અને માનતા રાખીએ પછી કેટલા સમયમાં થઈ ગયું પાકું? ત્રણ દિવસ. ત્રણ દિવસમાં પાકું થઈ ગયું. બરોબર. મારું નામ ખેડા. ક્યાંથી આવવાનું? જીવણપુરા. શું માનતા રાખી હતી? નાળિયેરની બાજાર રાખી. નાળિયેર નીકળી મારી આવી જશે. બરોબર, એટલે શેની માટે? છોકરોને બહુ આવતા હતા ઘરે, હારીમાં હારીમાં રહેતા હતા. રિસામણે હતા? કેટલા ટાઈમથી? બહુ ટાઈમથી હતા. બહુ ટાઈમ એટલે? લગભગ 12 મહિના થઈ જાય. 6-12 મહિનાથી એ ત્યાં જ હતા એમના પિયરમાં. એટલે તમે પાછા આવી જાય એની માટે માનતા રાખી હતી. છોકરાને બહુ ના, છોકરાને બધા ત્યાં જ રહેતા હતા. એટલે કેટલા સમયમાં આવી ગયા પાછા? બસ આ જયા રવિવારે જ આવી ગયા. બંને તું ગયા રવિવારે. ગયા રવિવારે જ આવી ગયા પાછા. એટલે તમે એમને કીધું કે સામેથી જ આવી ગયા પાછા? ફોન કરીને મને કેવડાવ્યું. એમને સામેથી જ એવું કેવડાવ્યું માનતા રાખે પછી. બરોબર, કયા માતાજીની માનતા રાખી હતી? બધા મેરડીમાંની. કયા મેરડીમાં? ખોખરવાળી મેરડીમાં. માનતા રાખીએ પછી આવી ગયા.